નવસારી જિલ્લાના વડા મથક રાજપીપળા ખાતે જિલ્લાનું એકમાત્ર પીયુષી સેન્ટર હોવાના કારણે હાલના ટ્રાફિક નિયમોના અમલ કરવાના કારણે 50-60 કિલોમીટર દૂરથી અસંખ્ય વાહન ચાલકો રાજપીપળાના પીયુષી સેન્ટર પર વહેલી સવારથી લાઇનો લગાવી દેતા હોય છે. જોકે વાહનોની કતાર એટલી બધી લાગી હોય છે કે સેન્ટર બંધ થાય ત્યાં સુધી પણ વાહન ચાલકોનો નંબર નહીં લાગતા તે લોકોને 2-3 દિવસ સુધી આંટા ફેરા મારવાની નોબત આવી છે. રાજપીપળા ખાતે પીયુષી સેન્ટર પર જિલ્લાના અંતરિયાળ ગામોમાંથી આવેલા વાહન ચાલકોએ સરકારના પીયુષીના કાયદાને હળવો બનાવવાની માંગણી કરી હતી અને વધુમાં આખા જિલ્લામાં એકમાત્ર રાજપીપળા ખાતે પીયુષી સેન્ટર હોવાથી અન્ય તાલુકાઓમાં પણ પીયુષી સેન્ટરો શરૂ કરાય તેવી માંગણી કરી હતી. જોકે આદિવાસી પ્રભુત્વવાળા એવા આ જિલ્લામાં રહેતા અનેક આદિવાસી લોકો રોજ 150-200 રૂપિયાનું મજૂરી કામ કરી પેટીયું રળે છે અને સરકારના ટ્રાફિકના આકરા નિયમો અને તોતિંગ દંડ વસૂલવાની નીતિથી આ લોકોએ પેટ ભરશે કે ટ્રાફિકનો દંડ ભરશે એવો પ્રશ્ન ઉપસ્થિત કર્યો હતો. આ સરકારશ્રીએ જે દંડની રકમ, જે હેલ્મેટ ને આ બધા જે કાયદા, એ બહુ હાર્ડ છે અને એમાં સામાન્ય પબ્લિકને બીજા બહુ હેરાન થવું પડે છે ને એટલે આ દંડ સરકારશ્રીએ વિચારણા કરી દંડની રકમમાં રાહત આપવી જોઈએ પબ્લિકને, જેથી કરીને પબ્લિક પીસાય ના અને આ નિયમમાં હળવો કરવો જોઈએ. પ્રકાશ ચંદ્ર ચંપકલાલ વૈદ કે ભાઈ આને બધા નિયમો બધા અમુક આવ્યા છે એમાંથી પબ્લિકને ઘણી તકલીફ પડે છે. આવી લાઇનો થાય છે, બીજા કોઈ સેન્ટર ખોલવામાં આખા રાજપીપળા ખાતે એક જ સેન્ટર છે, તેમાંથી કેટલી માથાકૂટ પડે છે પબ્લિકને, સમય વેરફો પડે છે. આજના યુગમાં જો આવું હોય તો બીજા સેન્ટરો ખોલે તો પબ્લિકને રાહત થાય. સરકારે જે ટ્રાફિકના નવા નિયમો કાઢ્યા છે તો આપણે પીયુસી સેન્ટરના સંચાલકના સાથે છે, તમારું શું કેવું છે? નવા ટ્રાફિક નિયમો કાઢ્યા છે તો કેટલા રોજના આવે છે પીયુસી કાઢવા? રોજના ઓછામાં ઓછા 400 માણસો અહીં પીયુસી કાઢવા આવે છે એપ્રોક્સી, અને સવારની 5 વાગ્યાની લાઇન પડેલી હોય છે, સાંજે 8-9 વાગ્યા સુધી પબ્લિકનો ઘસારો હોય છે. ઓછામાં ઓછું લાઇનની અંદર 100-150 માણસોની લાઇન હોય છે કાયમી માટે, જ્યારથી આ કાયદો આવ્યો છે ત્યારથી. અને પબ્લિકને ઘણું અઘરું લાગે છે અહીંયા આગળ હું કે ભાઈ પીયુસીની લાઇનોમાં ઊભું રહેવું હું, અને ઘણી વખત તો ધમાલ જેવું વાતાવરણ બી થાય છે અહીંયા આગળ શું, અને ઘણી બધી પબ્લિકો બૂમાબૂમ બી કરી મૂકે છે હું. અને આ કાયદાને લીધે હું એવું માનું છું થોડી સજાગતા તો આવી જ છે પબ્લિક નિયમય, અને પબ્લિક બી થોડો સપોર્ટ કરે તો ઘણું સારું છે. આમાં આ તો આપણી સાથે પીયુસીના સેન્ટરના સંચાલક, એમનું કેવું છે કે અહીં એ સવારથી લાઇનો પડી જાય છે અને થોડી માથાકૂટ બી થાય છે. અમારો આ નર્મદા જિલ્લો છે, એમાં ટોટલી આદિવાસી એરિયાનો ઘેરાવો છે, મજૂરી કરતા હશે લોકો 75% આદિવાસી લોકો છે જે મજૂરી કરીને ગુજરાન ચલાવે છે. 120 રૂપિયા હાજરી મળે છે એને, સાંજે ચોખા લઈ જશે કે દાળ લઈ જશે કે પછી પોલીસને હપ્તો ચૂકવશે 3,000-5,000 નથી, 5,500 રૂપિયાનું હેલ્મેટ લેવાની પણ કન્ડિશન નથી જે માણસ જોડે, એ માણસ આ દંડ કેવી રીતે વસૂલશે ભરશે? દંડ ભરવાની કોઈ હિંમત જ નથી કોઈની અંદર. હા, કાયદો બનાવ્યો છે, વ્યવસ્થિત બનાવ્યો છે, પણ આટલો બધો વિકરાળ કાયદો નહોતો જોઈતો.